નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે. તો વાત કરીએ આજે 27/10/2020 અને મંગળવાર, ધોરણ છે 9 અને વિષય ગણિત. એમાં આપણે નવું પ્રકરણ શરૂ કર્યું છે આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્ર એકદમ સરળ પ્રકરણ છે અને બધા જ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત આવડી જાય છે. આના તમને દાખલા બનાવ્યા હતા, એમાં થોડા આગળ ચાલીએ તો કે 34 43 52 67 28 49 49 નો મધ્ય મેળવો. આ રીતની રકમ હોય 43 43 52 57 62 67 28 49 49 43 નો મધ્ય મેળવો. તો તમારે સવા કરીને ટાઈટલ માં દેવું મધ્યક. શું કે મધ્યક? મધ્યક ને દર્શાવાય એક્સ બાર. એક્સ ઉપર લખી દઈશું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. બરાબર ની નીચે બરાબર હવે એક ખાસ ધ્યાન રાખવાનું, બરાબર 34 43 52 57 58 49 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 એટલે કે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને રકમમાં પણ કેટલી આપી હતી તો કે 10 બરાબર નીચે બરાબર આવે. કરો જે સરવાળો, અહીં જ કરો નો સરવાળો. 3 8 11 11 ને 9 20 28 38 37 35 35 ને 9 44 45 47 57 59 59 53 59 50 ને 53 53 59 એવું લાગે કોન્ફિડન્સ નો અભાવ હોય તો ફરી વાર એક વખત જો હોય કે 4 ને 3 7 16 16 ને 2 18 18 ને 7 25 25 ને 8 33 33 ને 9 42 42 ને 8 50 ને 53 ને 11 53 ને 8 18 19 20 ને 8 28 28 ને 10 38 38 ને 7 45 453 ભાગ્યા 10 વડે ભાંગવા જવાનું નહીં. જો તમે 10 વડે ભાંગો 453 ભાગ્યા 10 તો 10 6 40 પાછો ઉપર 10 3 10 5 50 ત્રણ વીજા અને શેષ કહેવાય એટલે પોઈન્ટ ને જેટલા જીરો જોતો હોય 10 3 30 45.3 આવ્યો. શું આવ્યો? 45.3. પરંતુ ખાસ ધ્યાન રાખો છેદમાં 10 હોય તો 1 પોઈન્ટ, 100 હોય તો 2 અને 1000 હોય તો 3 પોઈન્ટ. 1 પોઈન્ટ ખસેડી નાખો એટલે 45.3. એક્સ બાર કેટલો આવી ગયો તો કે 45.3. આને ખોખું આપી દેવાય અને આવી રીતે આકર્ષક રીતે વ્યવસ્થિત દાખલો ગણવાનો. સમજાઈ ગયો? ફાવશે કે નહીં જોઈ લો. જોઈ બીજો દાખલો હવે અહીં આવી ગયો કે નહીં તો કે 21 23 1 25 24 નો મધ્ય 23 હોય તો એ મેળવો. શું છે રકમ? હવે 21 23 1 25 24 નો મધ્ય 23 હોય તો એ મેળવો. તો આપણે જેમ દાખલો હવે જવાબ આપવો છે અને તમારે સવાલ મેળવવો છે. તો જવાબ કરીને મધ્યક આવું ટાઇટલ માં દેવાય. મધ્યક જેને કહીશું x બાર બરાબર સિગ્મા x i
n x bar બરાબર sigma xi n બરાબર એટલે બરાબર આવે sigma xi એટલે શું થઈ જશે 21 23 a 25 24 આમ થઈ ગયું 21 23 a 25 24 નો મધ્યક આ મધ્યક છે જવાબ ઈ નથી લેવાનો ભાંગ્યા કેટલા અવલોકનો છે તો કે 1 2 3 4 5 આ થઈ ગયું જેમો બધા અવલોકનો લખ્યા એને ભાંગ્યાની સંખ્યા નો મધ્યક આખો છે 23 એટલે ઈ 23 અહીંયા મૂકવાનો સમજાઈ ગયું જવાબ 23 તેથી 23 બરાબર કરો પહેલા સરવાળો 4 5 9 10 11 12 13 નો તગડો વધી 1 5 4 9 હું થઈ ગયો 93 a 5 93 a 5 છેદમાં હોય ક્યાં જશે અંશમાં એટલે કે 23 × 5 = 93 a 23 5 શું થઈ જાય 23 5 115 નો આવડતો હોય તો 23 × 5 કરી શકો 35 15 ની પાછળ 115 બરાબર 93 a 93 આ બાજુ આવશે તો કેવું થઈ જશે −93 = 1 2 2 બાદ બાકી કરો 115 − 3 = 2 2 હું આવી ગયો 2 બગડા 22 કેટલું આવશે 22 = 1 એટલે કે a બરાબર શું આવી ગયો 22 આમાં a નો જવાબ કેટલો આવે 22 આમ વ્યવસ્થિત બરાબર નીચે બરાબર આવે એમાં આકર્ષક રીતે સારા અને સુંદર અક્ષરે દાખલો ગણવાનો સમજાઈ ગયું કે નહીં આવશે જોઈ લો જોઈ ત્રીજો દાખલો જોઈએ હવે 41 43 45 42 એ 44 અને 46 નો મધ્યક 45 છે તો એ ખૂટતો આમ રકમ આપી છે 41 43 45 42 એ 44 અને 46 નો મધ્યક 45 છે તો એ મેળવો તો સર્વપ્રથમ આપણે ટાઈટલ માં દેવાય મધ્યક શું કરશો મધ્યક જેને દર્શાવાય x બાર એટલે ના વડે તો કે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n x બાર નું સૂત્ર થઈ જશે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n બરાબર નીચે બરાબર 41 43 45 42 a 44 46 1 2 3 4 5 6 7 કેટલા અવલોકનો છે 7 નો મધ્યક આનો મધ્યક આપી દીધો છે કેટલો છે ઓકે 45 બરાબર કરો સરવાળો 6 ને 4 10 10 ને 7 17 18 19 21 નો એકડો વધી પડી 2 4 10 ને 18 19 20 22 23 261 ફરી વખત જોઈ લો કારણ કે સરવાળો કરવામાં જો કઈ ભૂલ પડી હોય તો આખો દાખલો ખોટો થઈ શકે એટલે 1 ને 3 4 ને 5 9 10 11 15 ને 6 21 નો એકડો વધી પડી 2 10 18 19 20 ને 6 26 261 a 7 છેદમાં હોય આપણે ક્યાં લઈ જશું તો કે અંશમાં 45 × 7 = 261 a કરો જો 45 નો 7 સાથે ગુણાકાર
7 5 35 વધી 3 7 6 પછી 29 લે 31 કેટલા આવશે તો કે 315 અહીં અવર્તો હોય તો અહીં જ ગુણાકાર કરે 7 5 35 વધી પડી 3 7 6 પછી 29 30 લે 31 715 બરાબર 261 વત્તા 1 વત્તા 261 આ બાજુ આવે તો 315 ઓછા 261 બરાબર કરો જોઈ બાદબાકી 315 ઓછા 261 4 10 કો લીધો 5 કેટલા આવ્યા તો કે 54 54 તો આમ a બરાબર કેટલા આવી જશે 54 શું આવશે a બરાબર 54 સમજાણો ફાવશે કે નહીં આ પ્રકારના દાખલા તમારે બે બે ગુણમાં પૂછાઈ શકે છે જો જોઈ મધ્યક સમજાઈ ગયો એની પછી આવે છે મધ્યસ્થ જેને કહેવાય m વડે દર્શાવો જેમ મધ્યક ને x બાર વડે દર્શાવાય એમ મધ્યસ્થ ને શેના વડે દર્શાવજો m બરાબર ચાલો જોઈ મધ્યક શીખ્યા એની પછી આવે છે મધ્યસ્થ જેને m વડે દર્શાવાય બરોબર મિડલ ટર્મ બરોબર મધ્યસ્થ મધ્યક એટલે x બાર અને આ મધ્યસ્થ m તો સૌપ્રથમ હું કરશું તો કે અવલોકન ને ચડતા ક્રમમાં ગોઠવવાના અવલોકન ને સૌપ્રથમ કરવાના ચડતા ક્રમમાં જે નાનું હોય એની કરતા મોટું એની કરતા મોટું એની કરતા મોટું m m કરો બરોબર જો n બરાબર અયુગ્મ હોય અયુગ્મ જેને કહેવાય એકી આપણે કે સંખ્યા હોય તો બરોબર n કેવી હોય અયુગ્મ સંખ્યા કેવી સંખ્યા હોય અયુગ્મ સંખ્યા હોય ને બરોબર તો એનું સૂત્ર થશે મધ્યસ્થ m બરાબર n વત્તા 1 ના છેદમાં 2 મૂ અવલોકન શું n જો નવ આપણે કેમ કીધું અવલોકનની સંખ્યા 5 આવી 7 આવી 9 આવી 11 આવી આ 5 7 9 11 એ શું કહેવાય અયુગ્મ તો મધ્યસ્થનું આ સૂત્ર લખવાનું n વત્તા 1 ના છેદમાં 2 મૂ અવલોકન મૂ એટલે પાંચમું અવલોકન છઠ્ઠું અવલોકન સાતમું અવલોકન આઠમું ઈમું અવલોકન છે સમજાવો આ સૂત્ર પહેલા યાદ રાખો અને જો બીજું જો n બરાબર યુગ્મ એટલે જેને કહીશું બે થી સંખ્યા હોય તો n બરાબર શું હોય યુગ્મ બે થી સંખ્યા હોય તો મધ્યસ્થ n બરાબર આ તો અઘરું સૂત્ર છે n ના છેદમાં 2 મૂ અવલોકન શું n ના છેદમાં 2 મૂ અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 આમ નથી n વત્તા 1 ના છેદમાં 2 નથી n ના છેદમાં 2 પછી વત્તા 1 મૂ અવલોકન n ભાગ્યા 2 એટલે કે n ના છેદમાં 2 મો અવલોકન અહીંયા પાંચમો અવલોકન હોય તો આ વિષમ આવશે છઠ્ઠું અહીંયા છઠ્ઠું અવલોકન હશે તો આમાં આવશે સાતમું અહીં સાતમો અવલોકન હશે તો આમાં આવશે આઠમું આમાં મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 મો અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મો અવલોકન એને ભાગ્યા 2 આવશે આ રીતના દાખલા આવશે બરોબર જે આની પછીના જ્યારે વિડિયો મોકલું ત્યારે હું તમને ગણાવીશ ત્યાં સુધી આ સૂત્ર તમે કડકડાટ પાકું કરી રાખો સમજાણું આવશે કે નહીં જોઈ લેજો